નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 માટે પણ આજ પાઠ ધોરણ મતલબ પાઠ નંબર 10 બજાર પ્રક્રિયા સંચાલન શરૂ થશે અને ધોરણ 12 માટે આ છેલ્લો પાઠ રહેશે. બરાબર છે, આપણા કોર્સનો આજે આ છેલ્લો પાઠ શરૂ કરવા જઈ રહ્યા છીએ. ધોરણ 11 અને ધોરણ 12 બજાર પ્રક્રિયા સંચાલન. હવે બજાર પ્રક્રિયા સંચાલન જે છે એ ધોરણ 12 માટે પરીક્ષામાં સંપૂર્ણ કોર્સ દર્શાવેલ છે. આમાંથી એક પણ વસ્તુ આપણે બાદ નથી કરવાની, ટૂંકમાં બાદ નથી કરવાની, એટલું ધ્યાન રાખજો. બજાર પ્રક્રિયા સંચાલન સૌથી પહેલાં એમાં જોશું આપણે પ્રસ્તાવના. આધુનિક સમયમાં ગ્રાહક બજારનો સર્વોપરી વ્યક્તિ બની ગયો છે. અત્યારે જે સમય ચાલે છે એમાં ગ્રાહક જે છે એ સર્વોપરી એટલા માટે બની ગયો છે કેમ કે એટલી બધી હરીફાઈ થઈ ગઈ છે, ગ્રાહકોને એટલા બધા વિકલ્પ મળે છે. બરાબર છે, અત્યારે તમે જોવો છો કે એક વસ્તુ જે છે એ એવું નથી કે કોઈ ફિક્સ એક જગ્યાએ જ મળે, દરેક જગ્યાએ મળે છે. તમે જ્યાંથી ઈચ્છો ત્યાંથી તમે લઈ શકો છો અત્યારે. બરાબર છે, દરેક સંસ્થા કે પેઢી પોતાના માલ કે સેવા થકી ગ્રાહકની જરૂરિયાત સંતોષવાનો પ્રયત્ન કરે છે, સતત પ્રયત્ન કરે છે. જે કોઈ સંસ્થા હોય, જે કોઈ પેઢી હોય, જે કોઈ માલ બનાવતું હોય અને જે કંઈ સેવા આપતા હોય એ ગ્રાહકને શું થવો જોઈએ, સંતોષ થવો જોઈએ એવા પ્રયત્નો કરે છે. ઔદ્યોગિક ક્રાંતિને કારણે ઉત્પાદન ઝડપથી વધી ગયું અને ગ્રાહકોની પ્રાથમિક જરૂરિયાતો ઝડપથી સંતોષાવા લાગી. જેમ ઔદ્યોગિક ક્રાંતિ થઈ છે, આપણે બધાને ખબર છે કે ઔદ્યોગિક ક્રાંતિ જે 1991માં થઈ, ત્યારબાદ જે ઉત્પાદનમાં આપણી ઝડપ વધી છે, આપણું જે ઉદ્યોગીકરણ થયું છે એમાં ગ્રાહકોની જે પ્રાથમિક જરૂરિયાતો હતી એ ખૂબ જ સંતોષાવા લાગી છે, જેને પરિણામે ઉત્પાદકો જુદી જુદી નવીન પેદાશો બજારમાં મૂકતા ગયા. આપણી સામે સમક્ષ જો રોજ નવું નવું આવતું રહે છે, જેટલી પેદાશો જે છે કંઈક ને કંઈક નવું રોજ ને રોજ આવતું રહે છે. અને દરેક બાબતમાં, ટેકનોલોજીની બાબતમાં, ખાવા પીવાની બાબતમાં, પહેરવા ઓઢવાની વસ્તુઓમાં, દરેક બાબતમાં વી કેન ચેન્જ, આપણે બદલાવ જોઈ શકીએ છીએ. બરાબર, અને ઉત્પાદકો વચ્ચે હરીફાઈ શરૂ થઈ. દાખલા તરીકે બે ઉત્પાદકો જે છે એ અલગ અલગ વસ્તુઓ બનાવતા, એની બદલે હવે ઉત્પાદકો વચ્ચે હરીફાઈ થઈ ગઈ એકને એક વસ્તુ માટેની. ટેકનોલોજીકલ ક્રાંતિએ વધુ વિવિધતાવાળી પેદાશો મૂકવામાં મદદ કરી. ટેકનોલોજી જેમ આવતી ગઈ એમ પેદાશો આપણી સમક્ષ જે છે ઉત્પાદકોએ જે મૂકી એમાં વિવિધતા આવવા લાગી છે. આમ પેઢીઓ સતત નવા સંશોધનો કરીને ગ્રાહકોને જરૂરી પેદાશો અને સેવાઓ પૂરી પાડવાનો પ્રયાસ કરે છે. બરાબર, ત્યારબાદ બજાર પ્રક્રિયા, પેલું માર્કેટિંગ પ્રોસેસ. બજાર પ્રક્રિયાના દરેક કાર્ય વધુ કાર્યક્ષમ, નવીનતા અને અસરકારકતા સાથે કરવાનો પ્રયાસ કરવામાં આવે છે. ગ્રાહકલક્ષી પેદાશો અને સેવાઓ તૈયાર કરી ગ્રાહકને જ્યાં જોઈએ ત્યાં પહોંચાડવામાં આવે છે. અત્યારે કેવું થઈ ગયું છે, ઘર સુધી આપણે હોમ ડિલિવરી થઈ ગઈ છે. બરાબર, ગ્રાહકને જ્યાં જોઈ ત્યાં પહોંચાડવાનો પ્રયાસ કરે છે. માનવીની જીવનશૈલી અને જીવન અંગેની દ્રષ્ટિ બદલાતા તેની જરૂરિયાતો પણ બદલાતી જાય છે. આજે આપણા બધાની જરૂરિયાતો અલગ અલગ છે અને આપણા બધાની જરૂરિયાતો જે છે એ બદલાતી રહે છે. આ બદલાવ મુજબ ગ્રાહકની જરૂરિયાતો સંતોષવાનું મહત્વનું કાર્ય જો કોઈ કરતું હોય તો એ બજાર પ્રક્રિયા કરે. કોણ કરતું હોય? બજાર પ્રક્રિયા જે છે ગ્રાહકની જેવી જરૂરિયાતો બદલાય એ જરૂરિયાતોને સંતોષ આપવાનું કાર્ય જે છે એ બજાર કાર્ય પ્રક્રિયા કરે છે. ત્યારબાદ અર્થ જોશું આપણે એનો. ઉત્પાદન કરતી પેઢીઓ કે સેવાઓ આપતી સંસ્થાઓ ભવિષ્યમાં ગ્રાહકોને કેવા પ્રકારની પેદાશો કે સેવાઓ જોઈશે તેનું અનુમાન કરે છે.
આજ બજારમાં જેટલી વસ્તુ તમારી સામે આવે છે ને, એ બધી વસ્તુઓ જે છે એનું એક રિસર્ચ થયેલું હોય, સંશોધન થયેલું હોય કે કદાચ બજારમાં આવતીકાલે આ વસ્તુ મૂકવામાં આવશે તો ગ્રાહકને પસંદ આવશે કે નહીં આવે, આવું એક અનુમાન લગાવવામાં આવે છે અને તેના આધારે પેદાશો અને સેવાઓનું સર્જન કરે છે. એના આધારે પેદાશ બનાવવામાં આવે અને સેવાનું સર્જન કરવામાં આવે છે. બજાર પ્રક્રિયામાં નક્કી કરેલા ગ્રાહક સમૂહની જરૂરિયાતો સાથે જે તે પેદાશ મિશ્ર સાથે મેળ બેસાડવાની પ્રક્રિયા છે. ગ્રાહકને અનુલક્ષીને પેદાશનું સ્વરૂપ તૈયાર કરવામાં આવે છે. કેમકે અલ્ટિમેટલી જે કાંઈ તમે બનાવવાના છો એ જવાનું છે ક્યાં? ગ્રાહક સુધી, બરાબર છે? તેની ખરીદ શક્તિને અનુરૂપ તેની કિંમત નક્કી કરવામાં આવે છે. આજ ઘણી બધી વસ્તુઓ બને છે. અમુક વસ્તુઓ જે છે એ મધ્યમ વર્ગ માટે બને છે, અમુક વસ્તુ જે છે એ મોટા માણસો માટે બને છે. કેમ કે જેવી વસ્તુ એ મુજબ એની કિંમત નક્કી કરવામાં આવે છે અને કયો ગ્રાહક કયો વર્ગ ખરીદશે એ ઉત્પાદકો નક્કી કરે છે, બરાબર છે? બજાર પ્રક્રિયામાં બે મુખ્ય પક્ષકારો હોય છે. ઉત્પાદકો અને ગ્રાહકો વચ્ચે વિનિમય ઊભો કરવામાં આવે છે. વિનિમય એટલે આપલે, ઉત્પાદકો અને ગ્રાહક વચ્ચે આપલે કરવામાં આવે છે. આ વિનિમય દ્વારા ઉત્પાદકો પોતાના ધંધાકીય હેતુઓ સિદ્ધ કરે છે અને ગ્રાહકો પોતાની જરૂરિયાતો સંતોષે છે, બરાબર છે? ત્યારબાદ વ્યાખ્યાઓ જોજો. અમેરિકન માર્કેટિંગ એસોસિએશનના જણાવવા મુજબ માર્કેટિંગ એટલે શું, બજાર પ્રક્રિયા એટલે શું? માર્કેટિંગ એટલે કે એવી ધંધાકીય પ્રવૃત્તિ કે જેમાં માલ કે સેવાનો પ્રકાર ઉત્પાદક તરફથી ગ્રાહક તરફ વાળવામાં આવે છે. માર્કેટિંગનો મતલબ શું? તો કે તમે જે કાંઈ પેદાશ બનાવો છો, તમે જે કાંઈ માલ કે સેવાઓનો ઉત્પાદન કરો છો, આ જે પ્રકાર જે છે માલ અને સેવાનો, એ ઉત્પાદન તરફથી એટલે કે ઉત્પાદક તરફથી ગ્રાહક સુધી, ગ્રાહક તરફ વાળવામાં આવે છે. માર્કેટિંગ એક એવી પ્રક્રિયા છે, એક એવી ધંધાકીય પ્રવૃત્તિ છે કે જેમાં ગ્રાહક માલ ને સેવાનો પ્રકાર જે છે એ ઉત્પાદક તરફથી ગ્રાહક તરફ વાળવામાં આવે છે. બજાર પ્રક્રિયા આવૃત્તિ, બજાર અનુમાન જોજો. ગ્રાહકોને શું જોઈશે તે બજાર સંશોધન દ્વારા જાણીશું. એક બજારનું સંશોધન થાય એ મુજબ ગ્રાહકને શું જોશે એનું અનુમાન કરવામાં આવે, ત્યારબાદ એની પેદાશ કરવામાં આવે, ત્યારબાદ એની કિંમત નક્કી કરવામાં આવે, ત્યારબાદ એની વિતરણ વ્યવસ્થાની કરવામાં આવે અને ત્યારબાદ અભિવૃદ્ધિ કરવામાં આવે. તો આખો એક ચાર્ટ છે કે ગ્રાહકો દ્વારા વિનિમય ઊભો કરવો, વિનિમય ઊભો કરીને ઉત્પાદકો જે છે, ઉત્પાદકો શું કરે તો કે માલ અને સેવાઓ પૂરી પાડે, એ બજાર મિશ્રમાં જાય. કાચો માલ અને સેવાઓ પૂરી પાડનાર ઉત્પાદકો, ગ્રાહકો, સંદેશાવ્યવહાર, લોકસંપર્કના માધ્યમો અને ગ્રાહક સંતોષ, આ બધું બજાર મિશ્ર છે. શું છે આ બધું? બજાર મિશ્ર છે. આ કોષ્ટકને યાદ રાખી લેજો ખાસ. ત્યારબાદ જોશું આપણે એની વ્યાખ્યાઓ જજી છે. શ્રી કપૂર એન્ડ આઇકોબુકીના જણાવ્યા મુજબ માર્કેટિંગ એ ગ્રાહકો અને પેઢીઓ વચ્ચે થતો પારસ્પરિક વિનિમય છે. પારસ્પરિક વિનિમય છે માર્કેટિંગ એ ગ્રાહકો અને પેઢીઓ વચ્ચે થતો પારસ્પરિક વિનિમય છે. ત્યારબાદ શ્રી સ્ટેન્ટના જણાવ્યા મુજબ માર્કેટિંગ એ એક એવી ધંધાકીય ઉદ્દેશો પાર પાડવાની પદ્ધતિ છે કે જેમાં જરૂરિયાતો સંતોષી શકે તેવી પેદાશોનું નક્કી કરેલા ગ્રાહકો માટે આયોજન કરવું, તેની કિંમત નિર્ધારણ કરવી, તેને બજારમાં મૂકવી અને ગ્રાહકોને જે જોઈએ છે તે સમયે સ્થળે પહોંચાડવાની વગેરે પ્રક્રિયાના કાર્યોનો સમાવેશ થાય છે. માર્કેટિંગ એટલે શું? તો કે પહેલાં જરૂરિયાત સંતોષી શકે તેવા પેદાશોનું નિર્માણ કરવું, એની કિંમત નક્કી કરવી અને એને બજારમાં મૂકવી અને ગ્રાહકોને જ્યાં જોઈએ છે, જે સ્થળે જોઈએ છે, એ સ્થળે અને સમયે પહોંચાડવાની પ્રક્રિયા એટલે માર્કેટિંગ. ફિલિપ કોટલરના જણાવ્યા મુજબ આ વ્યાખ્યા ખાસ યાદ રાખજો માર્કેટિંગ માટેની. માર્કેટિંગ એક એવી સામાજિક પ્રક્રિયા છે કે જેમાં વ્યક્તિગત જૂથો તેમની જરૂરિયાતો મુજબ મૂલ્યવાન પેદાશોનું સર્જન કરી રજૂઆત કરી સ્વતંત્ર રીતે વસ્તુઓ કે સેવાઓનો વિનિમય કરે છે. આ વ્યાખ્યાને 10 વાર વાંચવી પડે તો વાંચી લેજો, પણ એક વાર આને પાકી કરી લેજો.
બરોબર છે. હવે બજાર પ્રક્રિયાના કાર્યો, આપણને ટોટલ બજાર પ્રક્રિયાના 15 કાર્ય આપ્યા છે. પહેલું છે બજારી સંશોધન, માલનું એકત્રીકરણ, માલને વપરાશ અને લાયક બનાવો, માલનું પ્રમાણીકરણ અને વર્ગીકરણ કરવું, માલ પર નિશાની કરવી, માલ પર નિશાની કરવી, કિંમત નિર્ધારણ કરવું, માલનું પેકિંગ કરવું, માલનો સંગ્રહ કરવો, વાહન વ્યવહાર, માલનો વીમો લેવો, નાણાકીય વ્યવસ્થા, જાહેરાત, વેચાણ વિતરણની વ્યવસ્થા, વેચાણ અને વેચાણ પછીની સેવાઓ. આટલી વસ્તુ આપણે બજારમાં જોઈએ જ છીએ, જેને હવે આપણે વિસ્તૃત જોઈએ છીએ. અત્યાર સુધી આપણે બધું જોતા જ હોય, પણ પ્રેક્ટિકલ જ્યાં સુધી તમારા મગજમાં ન આવે ત્યાં સુધી આ વસ્તુ તમને ન આવડે. એટલા માટે પહેલાં બજારીય સંશોધન, કોઈ પણ પ્રોડક્ટ મેં તમને કીધું કે બનાવો, એના માટે સૌથી પહેલાં શું કરતી હોય કોઈ પણ કંપની હોય, કોઈ પણ ઉત્પાદક જે છે ને, એ બજારનું સંશોધન કરે કે અત્યારે માર્કેટમાં જે વસ્તુઓ ચાલી રહી છે એ વસ્તુ જે છે એ અમે મૂકશું અથવા ગ્રાહકને પસંદ પડશે કે નહીં. આ બધી સમગ્ર પ્રક્રિયા જે થાય એ બજારીય સંશોધનમાં આવે. જોજો, માર્કેટિંગના કાર્યોમાં બજાર સંશોધન એ પ્રથમ કાર્ય છે, યાદ રાખજો. જેમ આપણે આયોજનમાં જોઈ ગઈએ કે સંચાલનમાં આયોજન પ્રથમ કાર્ય છે, બરોબર છે, એવી રીતના બજારીય સંશોધનમાં માર્કેટિંગ જે છે એ પહેલું કાર્ય છે. સરળ રીતે કહી શકાય કે આ પ્રક્રિયામાં ગ્રાહકો વિશે માહિતી મેળવવામાં આવે છે, તેમની પસંદગી અને અભિરુચિ વગેરે વિશે માહિતી મેળવવામાં આવે છે, એની પસંદગી શું છે, એને શેમાં રસ છે એ મેળવવામાં આવે છે. વર્તમાન સમયમાં ભવિષ્યની માંગની અપેક્ષાએ મોટા પાયા પર ઉત્પાદન થતું હોય ત્યારે તેમાં કેટલાક જોખમો પણ રહેલા છે. ઘણી બધી વસ્તુ એવી તમારી સમક્ષ છે કે જે બજારમાં આવ્યા પછી વેચાણી નહીં, જેથી ઉત્પાદકોનું ખૂબ જ નુકસાન વેઠવું પડતું હોય, જોખમ રહેલું હોય, બરોબર છે. જેમ કે વેચાણ થશે કે નહીં, ગ્રાહકોને માલ પસંદ પડશે કે નહીં, વગેરે જોખમોને દૂર કરવા ગ્રાહકો અંગે જાણકારી મેળવી જરૂરી છે. તેના આધારે ભાવિ અનુમાન કરી શકાય છે. તેમની માંગ, કિંમત, હરીફાઈ વગેરે અંગે માહિતી મળે છે. આ માટે વિવિધ પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવે છે, જેમ કે પ્રશ્નાવલી પદ્ધતિ, નમૂના પદ્ધતિ વગેરે. મતલબ તમને પ્રશ્ન કરીને પૂછી શકે, અને નમૂના પદ્ધતિ એટલે કે તમને ડેમો આપે કોઈ પણ વસ્તુનો, કે આ લ્યો તો રાખો તો વાપરીને જોવો જી કેવું લાગે છે તમને. એટલે આ બજારીય સંશોધન જે છે એમાં જોખમ પણ રહેલું છે, ગ્રાહકોને અભિરુચિ પણ મેળવવામાં આવે છે અને એની પસંદગી પણ કરવામાં આવે છે. આ બધી જ બાબતો જે છે એ બજારીય સંશોધનમાં આવે છે. ત્યારબાદ માલનું એકત્રીકરણ. ઘણીવાર માલ જુદી જુદી જગ્યાએ ઉત્પાદિત થતો હોય છે, ઘણી બધી બ્રાન્ચ હોય ને, અલગ અલગ જગ્યાએ ઉત્પાદિત થતો હોય છે, ત્યારે માલને કોઈ મધ્ય સ્થળે એકઠો કરવામાં આવે છે. દાખલા તરીકે હું તમને એમ કહું કે દાખલા તરીકે મેટોડા અને સાપર છે, તમારે બે બ્રાન્ચ છે, અલગ અલગ જગ્યાએ તમારો માલ બનતો હોય, અડધી વસ્તુ જે છે એ મેટોડામાં બનતી હોય, બીજી વસ્તુ જે છે એ સાપરમાં બનતી હોય. હવે આ બે વસ્તુ ભેગી તમે રાજકોટમાં કરતા હોય, એટલે એક જગ્યાએ એકઠો કરવામાં આવ્યો, જેને માલનું એકત્રીકરણ તરીકે ઓળખવામાં આવે છે. કેટલીક વાર ઉત્પાદકો છૂટા છવાયા હોય, વસ્તુનું ઉત્પાદન મોસમી પણ હોય, નાના પાયા પર માલનું ઉત્પાદન થતું હોય કે ઉત્પાદિત થયેલ માલ ઉપર પ્રક્રિયા કરવી જરૂરી હોય ત્યારે માલનું એકત્રીકરણ કરવામાં આવે છે. દાખલા તરીકે હું હમણાં તમને તાજેતરનું ઉદાહરણ આપું, આઈસ્ક્રીમ. આઈસ્ક્રીમ જે છે એ મોસમી છે, હા, એમાં જે વપરાતી વસ્તુઓ જે છે એ અલગ અલગ જગ્યાએ મળતી હોય, પણ આઈસ્ક્રીમ બનાવવાનું કામ એક જગ્યાએ ગોડાઉનમાં જ થતું હોય, પછી ત્યાંથી વિતરકો દ્વારા વિતરણ થતું હોય, બરોબર છે. ત્યારબાદ માલને વપરાશ લાયક બનાવો. ઘણીવાર માલને વપરાશ યોગ્ય બનાવવા માટે જરૂરી પ્રક્રિયા કરવી પડે છે. આ પ્રક્રિયાઓ સામાન્ય રીતે કાચા માલના સંગ્રહના સ્થાને જ કરવામાં આવે છે. જ્યાં તમારો કાચો માલ પડ્યો હોય ત્યાં જ તમે આ પ્રક્રિયા કરી શકો. માલ વપરાશ યોગ્ય બનાવતા તેની બજાર કિંમત વધી જાય છે. કાચા માલમાંથી હવે તમે એને વપરાશયુક્ત બનાવો એટલે પૈસા તો વધવાના જ છે. ગ્રાહકની જરૂરિયાત મુજબ જ પ્રક્રિયા કરવામાં આવે તે જોવું જરૂરી છે. દાખલા તરીકે અનાજની સાફસૂફી કરવી
અને ફળોને પકાવવા વગેરે. દાખલા તરીકે કાચી કેરી જે છે એનું બોક્સ તમે લેવા જાઓ તો સસ્તું પડે, પાકી કેરીનું બોક્સ લેવા જાઓ તો એ તમને મોંઘું પડે. રીઝન તમારી સામે જ છે, એ મારે તમને સમજાવવાની જરૂર નથી સુકા. કેમ કે જે પકાવવામાં ખર્ચ થતો હોય કે એક્સ વાય ઝેડ જે ટાઈમ લાગતો હોય એનાય પૈસા તો છે જ ને, બરાબર છે? એટલે બજારીય સંશોધન, માલનું એકત્રીકરણ કરવું અને માલને વપરાશ લાયક બનાવવો, અને ચોથું છે માલનું પ્રમાણીકરણ અને વર્ગીકરણ કરવું. માલનું પ્રમાણીકરણ એક એવી પ્રક્રિયા છે જેમાં માલ કેવો હોવો જોઈએ તેના ધારાધોરણો નક્કી કરવામાં આવે છે કે તમારે જે બજારમાં વસ્તુ મૂકવી છે એ વસ્તુ સ્ટાન્ડર્ડ મૂકવી છે, વ્યવસ્થિત મૂકવી છે, એટલે એને એક ધારાધોરણ નક્કી કરવામાં આવે છે. માલ માટેના ધારાધોરણોમાં શું આવે તો કે એનો કદ આવે, રંગ આવે, રૂપ આવે, ગંધ આવે, સ્વાદ આવે, પોષક તત્વો એના આવે, વિટામિન્સ કેટલાય આવે વગેરે માટેના હોઈ શકે છે. ઘણી પેદાશોમાં સરકારી પ્રમાણીકરણ પણ જરૂરી બને છે અને વર્ગીકરણનું કાર્ય પ્રમાણીકરણની સાથે જ કરવામાં આવે છે. વર્ગીકરણમાં જુદી જુદી ગુણવત્તાવાળો માલ અલગ વર્ગીકૃત કરવામાં આવે છે, તેથી માલના વર્ગની કિંમત નક્કી થઈ શકે. દાખલા તરીકે રંગના આધારે, કદના આધારે વર્ગીકરણ કરવામાં આવે કે એ આ વસ્તુ મોબાઈલમાં વધારે જોવા મળે. મોબાઈલમાં દાખલા તરીકે ભાઈ એક મોડલ અપ જાઓ, કંપની ઇનાઈ, કલર ફેર, કદ ફેર, એની અંદરની સિસ્ટમો ફેર, એટલે એમાં કિંમત જે છે એ અલગ અલગ તારવવામાં આવતી હોય છે અને ગ્રાહકો પાસેથી યોગ્ય કિંમત વસૂલી શકાય છે. માલના વર્ગીકરણ અને પ્રમાણીકરણના કાર્યને કારણે ગ્રાહકોનો પેદાશની ગુણવત્તા ઉપર વિશ્વાસ વધે છે. જો તમે માલનું વર્ગીકરણ અને પ્રમાણીકરણ વ્યવસ્થિત કરશો એટલે ગ્રાહકોને આપોઆપ વિશ્વાસ બેસી જશે. ભારતમાં પેદાશ ખેત પેદાશોનું વર્ગીકરણ કેન્દ્ર સરકારનું બજાર ખાતું કરે છે. ઔદ્યોગિક ઉત્પાદનોનું વર્ગીકરણ ભારતીય પ્રમાણ સંસ્થા BIS કરે છે, આટલું યાદ રાખજો. સાંભળજો, ફરીથી કહું છું, BIS શું કરે છે? તો કે ઔદ્યોગિક ઉત્પાદનોનું વર્ગીકરણ ભારતીય પ્રમાણ સંસ્થા BIS કરે છે અને ખેત પેદાશોનું વર્ગીકરણ કેન્દ્ર સરકારનું બજાર ખાતું કરે છે, આટલું યાદ રાખજો. ત્યારબાદ પાંચમું, માલ પર નિશાની કરવી. આ નિશાની ઉત્પાદકના માલને હરીફોના માલથી અલગ પાડે છે. માલ પર નિશાની એ માલ પર મૂકવામાં આવેલ વિશિષ્ટ છાપ છે. દાખલા તરીકે માણસો લોગો શું કામ બનાવે છે? એ છાપ એટલા માટે મારે છે, લોગો બનાવે, બરોબર? દાખલા તરીકે આપણે જેવી જે સ્કૂલનો લોગો શું હતો કે JVS રેડ કલરમાં જે રહ્યો એ, કે જેથી કરીને આપણી જે કોઈ સૂચના, આપણી કોઈ જાહેરાતો હોય એ બીજા કરતાં અલગ તારવાય. એટલા માટે ગ્રાહક આ છાપના આધારે જ માલ ઓળખે છે. દાખલા તરીકે દરેક કંપનીનો લોગો હોય, એડિડાસનો તમને ખબર હોય તો લોગો છે, નાઇકનો લોગો છે, જેથી ખબર પડે કે આ કંપનીનો માલ છે. નિશાની કરેલા માલને કારણે ગ્રાહકો ભરતા માલથી છેતરાતા નથી. નિશાની કરેલા માલની જાહેરાત સરળતાથી કરી શકાય છે. નિશાની કરેલ માલ ગ્રાહકોમાં પેદાશની ગુણવત્તાની ખાતરી આપે છે. ઘણીવાર ઉત્પાદક પોતાના માલને નામ પણ આપે છે, જેમને બ્રાન્ડ કહેવામાં આવે છે, બરાબર છે? બ્રાન્ડના નામ હોય ને કંપની, જે આ પાર્લે છે, એડિડાસ છે, નાઇક છે, આવી અઢળક કંપનીઓ જે છે એ બધાના બ્રાન્ડના નામ હોય. બ્રાન્ડમાં કોઈ પણ નામ, નિશાની નંબર, ઉત્પાદકનું નામ કે ચિત્ર લખી શકાય છે, બરાબર છે? ત્યારબાદ કિંમત નિર્ધારણ કરવી. આ બહુ મહત્વનો પોઈન્ટ છે કે બજારમાં ગ્રાહકો દ્વારા જે કાંઈ જરૂરિયાતોને તમારે સંતોષવાની છે એની કિંમત પણ એક ફિક્સ હોવી જોઈએ, બરાબર છે? જોજો, ઉત્પાદક પોતાના ઉત્પાદન અંગે વિવિધ પ્રકારના ખર્ચનો અંદાજ મેળવે છે, જેમાં માલનો ઉત્પાદન ખર્ચ, તમારો માલ જે છે એ કેટલું ઉત્પાદન થયું, એમાં ખર્ચો કેટલો થયો, એ માલનું પેકિંગ કેટલામાં થયું, વીમો લીધો, વિતરણ કર્યું, જાહેરાત વગેરે ખર્ચનો સમાવેશ પહેલાં કરવામાં આવે, એટલે આપણને પડતર કિંમત મળે, બરાબર છે? આ પડતરમાં જરૂરી નફાની રકમ ઉમેરી વેચાણ કિંમત નક્કી કરવામાં આવે છે. વેચાણ કિંમત નક્કી ક્યારે થાય? કે તમારી પડતર બધી પૂરી થઈ જાય અને પ્લસ થોડો ઘણો નફો રાખી અને વેચો, ત્યારબાદ તમારી જે છે એ નફાની રકમ ઉમેરવાની થાય. કિંમત નિર્ધારણ કરતી વખતે વસ્તુની માંગ અને હરીફોની કિંમતને પણ ધ્યાનમાં લેવામાં આવે છે. વસ્તુની માંગ કેવી છે, તમારી સામે બીજા હરીફો જે છે
એ હરીફોએ કેટલા કિંમતમાં વસ્તુ રાખેલી છે, આ બધું બજારીય સંશોધનમાં જ આવે, બરાબર છે. પેકિંગ પહેલાં કિંમત નિર્ધારણ એટલા માટે જરૂરી છે કે કાયદા અનુસાર વસ્તુના પેકિંગ પર કિંમત છાપવી ફરજિયાત છે. અત્યારે કોઈ પણ વસ્તુ તમે જોઈ લો, એ રૂપિયાની હોય કે લાખો રૂપિયાની હોય, બધી વસ્તુમાં કિંમત લખવી ફરજિયાત છે, એમાં કંઈ ચાલે નહીં. ત્યારબાદ માલનું પેકિંગ કરવું, તૈયાર માલને રક્ષણ આપવાનું અને ગ્રાહકોમાં આકર્ષણ ઊભું કરવાનું કાર્ય કરે છે. પેકિંગ શું કામ કરે? પહેલાં તો અંદરની વસ્તુ જે છે એ બગડી ન જાય, તૂટી ન જાય, ભાંગી ન જાય, એને રક્ષણ મળે એટલા માટે. અને પેકિંગ બીજું એટલા માટે કરવામાં આવે જેથી કરીને ગ્રાહક એના તરફ આકર્ષાય. ઘણીવાર માલનો કેવી રીતે ઉપયોગ કરવો તેની પદ્ધતિ પેકિંગ ઉપર છાપવામાં આવે છે, અને આપણે જોઈએ જ છીએ કે પેકિંગ ઉપર લખેલું જ હોય કે ભાઈ આ રીતના ઉપયોગ કરવો, આમાં આટલા ઘટકો છે, આટલા ઇન્ગ્રીડિયન્ટ્સ છે, આટલી આટલી વસ્તુ નાખેલી છે, આ બધું જ. લગભગ દરેક પેદાશને પેકિંગની જરૂરિયાત રહે છે, દરેક પેદાશ જે છે ને પેકિંગની જરૂરિયાત રહે છે. પેકિંગ એ પેદાશના વસ્ત્રો કહી શકાય. શું કહી શકાય? વસ્ત્રો કહી શકાય. પેકિંગને કારણે પેદાશની ઉપયોગિતામાં પણ સરળતા રહે છે. મતલબ જેટલા પેકિંગ તમે કરેલા હોય, જેવી રીતે કરેલું હોય, એ આધારે તમને ઉપયોગ કરવામાં સરળતા રહે છે, બરાબર. પેકિંગને કારણે પેદાશની હેરફેર પણ સહેલાઈથી થઈ શકે છે. પેકિંગને કારણે માલની ગુણવત્તા અને ગુણધર્મો સચવાઈ રહે છે. મતલબ એમાં જે ગુણવત્તા હોય, એમાં ખાદ્ય પદાર્થ હોય એ છૂટે છૂટો તમને દઈ દેવામાં આવતો હોય તો નો ગુણવત્તા જળવાય, નો એના ગુણધર્મ જળવાય. ગ્રાહકને માલની કિંમત અંગે ખ્યાલ આવે છે. જુદા જુદા પ્રકારના માલ માટે જુદા જુદા પેકિંગ સામાનનો પણ ઉપયોગ થાય છે. દાખલા તરીકે કાગળનો ઉપયોગ થાય છે, પ્લાસ્ટિકની જારનો ઉપયોગ થાય છે, ટીનના ડબ્બાઓનો ઉપયોગ થાય છે, કાચની બરણીનો ઉપયોગ થાય છે, પ્લાસ્ટિક રેપરનો ઉપયોગ થાય છે. એટલે આ બધી વસ્તુ મારે તમને કહેવાની જરૂર નથી, કેમ કે આ બધી વસ્તુ આપણે પ્રેક્ટિકલ જોઈએ જ છીએ, બજારમાં લેવા જઈએ જ છીએ, અને આપણને ખબર જ પડે છે કે કેવા કેવા પ્રકારના પેકિંગ હોય છે, બરાબર છે. તો આજ આપણે અહીંયા સુધી રાખીએ છીએ માલનું પેકિંગ કરવું. ત્યાં સુધી 7 પોઈન્ટ આપણે કર્યા છે, ટોટલ 15 પોઈન્ટ જે છે. આવતીકાલે ફરીથી BA સાથે બાકીના 8 પોઈન્ટ બાકી રહ્યા છે, એ પૂરા કરવાના રહેશે. મારી તમને ખાસ નમ્ર વિનંતી છે ધોરણ 11 અને ધોરણ 12ના વિદ્યાર્થીઓને કે પ્લીઝ 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 તમે મહેરબાની કરીને વાંચવાનું ચાલુ જ રાખજો. અત્યારે આપણે એ પોઝિશનમાં છીએ કે ઓનલાઈન સિવાય આપણો કોઈ વિકલ્પ નથી. બીજી ખાસ મારે તમને વિનંતી છે કે તમારી પરીક્ષા છે એ ફાઇનલ છે, એવું બને કદાચ કે ભાઈ 10 મે પરીક્ષા છે તો એ 10-15 દિવસ આગી જશે, એનાથી વધારે આગી નથી જવાની. પણ તમારે અત્યારે સંપૂર્ણ તૈયારી એવી જ કરવાની છે કે 10 તારીખે જ મારી પરીક્ષા છે, અને આ પરીક્ષામાં અત્યારે આપણે શું કરવા જવું, પાસ થઈ જાય એટલું ઘણું છે આપણા માટે અત્યારે. અને મહેરબાની કરીને અમારી વાતને સમજો અને ખાસ એને ધ્યાનમાં લઈ અને આપણે આગળ વધશું. પણ મહેરબાની કરીને ઇકોનોમિક્સમાં એટલું થઈ ગયું છે, BAમાં પણ એટલું થઈ ગયું છે, આ છેલ્લો પાર્ટ બાકી રહ્યો છે આપણો. પણ પ્લીઝ પ્લીઝ વેચવાનું, સોરી, આપણે ચાલુ કરી દો ભણવાનું અને વાંચવાનું, એટલે આગળ વધશું આપણે. અને આશા સાથે કહું છું કે આપ બધા પાસ થઈ જાઓ એવી ભગવાનને હું પણ પ્રાર્થના કરું છું, અને તમારી મહેનતમાં પણ વધારો થાય એવી આશા રાખું છું. આભાર, અસ્તુ, જય હિન્દ.